નમસ્કાર, ZS TV સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પિસાલ ગામે પાણીનો પોકાર જોવા મળે. સરકારના વાસમો વિભાગની નળ સે જલ માત્ર કાગળ પર. ગુજરાતના નસવાડી જિલ્લાની એક સરકારી પ્રાથમિક શાળા ડિજિટલ સ્કૂલ તરીકે ઓળખાય છે. કેશોદમાં ગીતામાં દાડી યાત્રાનું સ્વાગત કરાયું. જામનગરમાં સિનિયર તબીબો છેલ્લા 4 દિવસથી અચોક્કસ મુદતની હડતાલ પર છે. મેડિકલ કેમ્પમાં ગાયત્રી યજ્ઞ કરી પોતાની માગણી સરકાર સંતોષે તેવી પ્રાર્થના કરી અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે. ભરૂચ જિલ્લાના SP રાજેન્દ્રસિંહ ચુડાસમાની બદલી થતા પોલીસ પરિવાર દ્વારા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે વિદાય સમારંભ યોજ્યો. બગસરા શહેરના જેતપુર રોડ ઉપર ભુવા પરિવાર દ્વારા સર્વ પિતૃઓના મોક્ષે અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું. આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા હિંમતનગર ખાતે આવી પહોંચી હતી. 75મા આઝાદી કા અમૃત મહોત્સવ ગૌરવ યાત્રામાં પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટે બાઇક લઈને ગુજરાતના 3000 કિલોમીટર અને 20 દિવસ સુધી આઝાદી કા અમૃત મહોત્સવ ગૌરવ યાત્રા નીકળી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ચિત્રની નર્સિંગ કોલેજ એન્ડ સ્કૂલ ખાતે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. માનું તેડું આત્મીય આમંત્રણ. શ્રી વહાણવટી તીર્થધામ વિકાસ સેવા ટ્રસ્ટ આયોજિત દિવ્ય વહાણવટી ધામમાં ભવ્યાતિ ભવ્ય નૂતન મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સર્વ ધર્મ પ્રેમી લોકોને જાહેર આમંત્રણ. પ્રારંભ વિક્રમ સંવત 2078 ચૈત્ર સુદ છઠ તારીખ 7/4/2022 ગુરુવાર. પૂર્ણાહુતિ વિક્રમ સંવત 2078 ચૈત્ર સુદ 8 દુર્ગાષ્ટમી તારીખ 9/4/2022 શનિવાર. ઉત્તર ગુજરાતની પાવન ભૂમિ એવા રામપુરા ગામની પાવન ધરા પર બિરાજમાન અને કોટી કોટી ભક્તોની અસીમ શ્રદ્ધા ભક્તિની અખંડ જ્યોત સમા આદ્ય શક્તિ સ્વયં પ્રાગટ્ય ચૈતન્ય રાજરાજેશ્વરી શ્રી વહાણવટી માતાજીનું 400 વર્ષ પુરાણું ધામ આવેલ છે. માના ધામમાં ભવ્યાતિ ભવ્ય નૂતન મંદિરનું નિર્માણ અશ્વમેઘ પરિવાર ગાંધીનગર દ્વારા થયેલ છે. માની અસીમ કૃપાથી નવનિર્મિત મંદિરમાં પ્રધાન દેવી શ્રી વહાણવટી માતાજી અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓના દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન તારીખ 7/8/9/2022 ના રોજ રાખેલ છે. નવનિર્મિત મંદિર વહાણવટી માતાજીની મૂર્તિ દાતા તથા મુખ્ય યજમાન શ્રી અસૌ કોકિલાબેન બાબુભાઈ પટેલ તથા બાબુભાઈ સોમાભાઈ પટેલ હસ્તે ડોક્ટર પરેશભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ પરિવાર અશ્વમેઘ પરિવાર પોગલું હાલ ગાંધીનગર પાવનકારી પ્રથમ દિવસ ચૈત્ર સુદ છઠ તારીખ 7/4/2022 ગુરુવાર મંગલ પ્રારંભ સવારે 6:30 કલાકે ગણપતિ પૂજન ગ્રહ શાંતિ પુણ્યાહુ વાંચન મંડપ માતૃકા પૂજન મંડપ પ્રવેશ અગ્નિ સ્થાપન સાબિત દેવ પૂજન કુટીર હોમ સાન્ય પૂજન આરતી ભજન સંધ્યા. શ્રી વહાણવટી તીર્થધામ વિકાસ સેવા ટ્રસ્ટ આયોજિત ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહામહોત્સવ તારીખ 7/8/9/2022 ના રોજ નું આયોજન કરેલ છે. આજુબાજુની
50 ગામના લોકો આ મહોત્સવનો લાભ લે છે અને આ મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી અને ગુજરાત સરકારનું અર્ધું કેબિનેટ ઉપસ્થિત રહેવાની એક અપેક્ષા છે। નાના નાના મંદિરમાંથી આ મોટું એક ધામ બની ગયું બની રહ્યું છે। મંગલકારી દ્વિતીય દિવસ ચૈત્ર સુદ 7મ તારીખ 8/4/2022 શુક્રવાર પ્રાંત પૂજન સવારે 7 કલાકે જળ યાત્રા નગર યાત્રા જલાદિવાસ મૂર્તિ સ્થાપન શિખર સ્થાપન મંદિર વાસ્તુ ધાન્યાદિવાસ વિવિધ વાસ શાંતિ પૌષ્ટિક હોમ સાન્ય પૂજન થાળ આરતી ભવ્ય લોક ડાયરો રાત્રે 9 કલાકે ભવ્ય લોક ડાયરો તારીખ 8/4/2022 શુક્રવાર રાત્રે 9-2 કલાકે કલાકાર રાજવા ગઢવી કલ્યાણકારી તૃતીય દિવસ ચૈત્ર સુદ 8મ તારીખ 9/4/2022 શનિવાર પ્રાંત પૂજન સવારે 7 કલાકે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સ્થિરોભો સ્થાપિત દેવ હોમ બલિદાન ક્ષમા યાચના વિજય મુહૂર્તમાં 12:39 કલાક પૂર્ણાહુતિ 2:14 કલાકે મહાઆરતી સાંજે 4 કલાકે મહોત્સવ સંપન્ન દર્શન મહાપ્રસાદ સવારે 11-1 કલાક સુધી શ્રી વાહનવટી માતાજીના નવીન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી રામપુરા ગામ તાલુકો પ્રાંતિજ જિલ્લા સાપુતારામાં ભવ્યથી અતિ ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 7-8-9 એપ્રિલના રોજ યોજાઈ રહેલું છે। આ મંદિર 5 ઈંટોમાંથી શરૂઆત થઈ અને બહુ જ મોટું જ મંદિર બની રહ્યું છે। આ મંદિરનું નિર્માણ બાબુભાઈ એસ પટેલ અશ્વમેઘ પરિવારે કર્યું છે અને આ સુંદર કાર્યક્રમનું આયોજન 7-8-9 એપ્રિલે થઈ રહ્યું છે। આપ સર્વે ભક્તોને મારી નમ્ર વિનંતી છે, આપ બધા જ આ પ્રતિષ્ઠામાં ભાગ લેવા માટે અવશ્ય પધારશો। જય માતાજી। સન્માન કાર્યક્રમ તારીખ 9/4/2022 શનિવારે સવારે 9-12 કલાકે અતિથિ વિશેષશ્રીઓ આમંત્રિત મહેમાનો દાતાશ્રીઓ મુખ્ય અતિથિ વિશેષ સમારંભના અધ્યક્ષશ્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યસભાના સભ્ય શ્રી કેન્દ્રીય મંત્રી શ્રી પશુપાલન અને ડેરી માનનીય શ્રી પુરુષોત્તમજી રૂપાલા ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી માનનીય શ્રી નીતિનભાઈ પટેલ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મંત્રી માનનીય શ્રી રાઘવજી પટેલ ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ માનનીય શ્રી ઋષિકેશ પટેલ ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી શ્રી અન્ય અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો માનનીય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર સંસદ સભ્ય શ્રી સાબરકાંઠા અરવલ્લી માનનીય શ્રી દીપસિંહજી રાઠોડ પ્રમુખ શ્રી ઉમિયા માતાજી ઉંઝા ધારાસભ્ય શ્રી દસકોઈ માનનીય શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ સાબરકાંઠા પ્રમુખ શ્રી ભાજપ માનનીય શ્રી જેડી પટેલ હિંમતનગરના ધારાસભ્ય શ્રી માનનીય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા ઈડરના ધારાસભ્ય શ્રી માનનીય શ્રી હિતુ કનોડિયા માનનીય શ્રી બાબુભાઈ એસ પટેલ
प्रमुख श्री वहाणवटी तीर्थधाम विशे ट्रस्ट अश्वमेघ परिवार। प्रातिश तालुकाना रामपुर गाम एवा प्रजापति परिवार में डाह्या भाई प्रजापति परिवार में वडीलो वखत थी वर्षो पुराना 400 वर्ष जूनू आ मंदिर आवेलू छे। एक घर मंदिर हतुं जेम चार ईंटो मूकीने ज्यारे घरना सभ्यो एना माताजी ने पूजन विधि करता हता, एम करता करता माताजी ने वधु उपस्थित थता अने दर्शनार्थीओ दिवसे दिवसे ने आस्थानुं स्थान वधी गयुं अने एम करता करता एक मंदिरनुं निर्माण थयुं एमना हस्तके। અને ત્યાર પછી આ સ્થાના અનુસંધાન પ્રમાણે માનીય શ્રી બાબુભાઈ પટેલશ્રી એને અમને માનું ખૂબ પ્રેરણાથી અમને એક માને અનેરો લાભ આપ્યો અને જ્યારે આ મંદિરનું નિર્માણ કરવા માટે ભવ્યથી અતિ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું, જ્યારે સાબરકોઠા આખું સમગ્ર 50-60 ગામ આવેલા છે એના હરિભક્તો ખૂબ મોટી સંખ્યાની અંદર દર્શને લાભ લેવા માટે ખૂબ અનેરો લાભ લઈ રહ્યા છે। અને આ મહોત્સવ નિમિત્તે 7-8-9-2022 ની અંદર અને આ મહોત્સવનો જાહેર આમંત્રણ આપીને સૌ હરિભક્તોને આનંદ થાય એવો મહોત્સવ છે અને સૌ હરિભક્તો પધારશે એવા આ પરિવાર ડાહ્યાભાઈ પરિવારનો તમામ સભ્યો આપણને આમંત્રિત કર્યા છે અને ગામના રામપુર ગામનો ખૂબ ભાવ અને ભક્તિથી અને ખભે ખભા મિલાવીને રામપુર ગામે રાત દિવસ કરીને આની અંદર જોડાયેલા છે સમગ્ર પ્રજાપતિ સમાજમાંથી આગેવાનો અને યુવાનો સ્વયં તરીકે સેવાઓ આપવા માટે અવિરત છેલ્લા એક મહિનાથી ખડે પગે રહીને આ મહોત્સવને ખૂબ સુંદર બનાવવા માટે ભવ્ય આનંદ સાથે બધા જોડાયેલા છે। જય માતાજી। મહાપ્રસાદ તારીખ 9-4-2022 શનિવાર બપોરે 11 કલાકે રાસ ગરબા। તારીખ 9-4-2022 શનિવાર રાત્રે 8:30 કલાકે લોક ગાયિકા હિરલ રાવલ। પ્રતિષ્ઠા મહોત્સવના ભોજન પ્રસાદીના પુણ્યશાળી દાતાશ્રીઓ પાવનકારી મંગલકારી પ્રથમ દ્વિતીય દિવસ ભોજનના દાતા તારીખ 7-8-4-2022 ગુરુવાર તથા શુક્રવાર શ્રી ઘનશ્યામભાઈ ભાઈલાલભાઈ સુથાર હિંમતનગર। કલ્યાણકારી તૃતીય દિવસ ભોજનના દાતા તારીખ 9-4-2022 શનિવાર શ્રી સંજયભાઈ જીતેન્દ્રભાઈ જહા અમદાવાદ। પ્રેરક શ્રી ડાહ્યાભાઈ એસ પ્રજાપતિ, સેવક શ્રી વહાણવટી ધામ રામપુરા, શ્રી જીતેન્દ્રગીરી ગોસ્વામી, પૂજારી શ્રી વહાણવટી ધામ રામપુરા, નિમંત્રક શ્રી વહાણવટી તીર્થધામ વિકાસ સેવા ટ્રસ્ટ અશ્વમેઘ પરિવાર તથા રામપુરા ગ્રામજનોને સર્વે ધર્મપ્રેમી આત્મજનો પાવન સ્થળ શ્રી વહાણવટી ધામ। મુપુ રામપુરા આમોદરા તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા પિનકોડ નંબર 383210। પ્રાંતિજ તાલુકાના રામપુરા અમુદરા મુકામે વહાણવટી માતાજીની પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને મા વહાણવટીના પડચા અપરંપાર છે એવું કહેવાય છે કે જગડુશાનું વહાણ તાળ્યું ત્યારથી મૂળતો હરસિદ્ધિ માતા કહેવાય છે પણ વહાણ તાર્યા પછી વહાણવટી કહેવાય છે અને આ વહાણવટી માતાનું એક મંદિર ગઢિયા મુકામે આવેલું છે કપડવંત તાલુકાની અંદર અને આ કોયલા ડુંગરવાળી માતા કહેવાય છે એને વીર વિક્રમ રાજાએ પણ પૂજા કરેલી છે। આ ડાહ્યાભાઈ પ્રજાપતિના વડીલોએ આ માતાને મૂળ ખત્રી પરિવાર તરફથી પાસેથી લાવેલા છે અને જ્યારે ગામની અંદર લાવવાની થયેલી ત્યારે ગામના અલગ અલગ કોમના હતા કે ભાઈ આ માતા આપણે લાવ્યા છીએ પણ બેસાડવી કયો, ત્યારે એવો પ્રશ્ન થયેલો કે ભાઈ આપણે ખીચડીવાળી માતાના સ્થળે બેસાડીએ અને ત્યારથી આ ખીચડીવાળી માતા તરીકે આ માતા ઓળખાય છે અને એની વાયકા છેક સુધી પહોંચેલી છે જુદા જુદા
પ્રાંતમાંથી પ્રદેશમાંથી આજુબાજુના ગામ લોકો અને મોટા ભાગના પ્રજાની માતાની અંદર આસ્થા રહેલી છે. માતા આજે પણ આપણા કામ કરી બતાવે છે, જગ જાહેર છે. દાયાભાઈને પણ આનો અનુભવ નાનપણની અંદર થઈ ગયેલો છે અને એમને પણ માતાજીએ જ બચાવેલા છે. એટલે માતાજીના પડતા છે 7-8-9 તારીખે માતાજીની પ્રતિષ્ઠા થઈ રહી છે અને અશ્વમેઘ પરિવાર, ગામ લોકો અને આજુબાજુની પ્રજા પણ તન મન ધનથી સહયોગ આપી રહી છે અને આ મંદિરની પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો પણ પધારવાના છે અને ગામ લોકો આ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે અને આ કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે. આ બધી માતાજીની કૃપા સિવાય બીજું કંઈ જ નથી. જય માતાજી. શ્રી વહાણવટી માતાજી ધામ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય તૈયારીઓ રામપુરા ગામ તાલુકા પાંધી જિલ્લો સાબરકાંઠામાં થઈ રહી છે. આ મંદિરની વાત કરીએ તો વર્ષો પહેલાં પ્રજાપતિ દાદા એક ખીજરાના ઝાડ નીચે દીવો કરી અને માતાજીની આરાધના કરતા હતા. એ સમયે અમદાવાદના એક ખત્રી માલની હેરફેર કરવા માટે અહીંથી જતો હતો. એ વખતે માતાજી અને આ ખત્રી સાથે મુલાકાત થઈ અને ત્યારબાદ એક દિવસ એવું બન્યું કે અહીંથી ગૌ ઉડારી અને ખત્રી અમદાવાદ લઈ જતો હતો. એ વખતે આ પ્રજાપતિ દાદાએ એ ગૌઓ અહીંયા ઉતાર્યા હતા અને જ્યારે ખત્રીને ખબર પડી ગૌ અહીંયા કોણ ઉતારી, માત્ર માત્ર પ્રજાપતિ દાદા જ ઉતારી શકે તેમ છે, એ અહીંયા આવ્યો અને પછી આ ખીજરાના ઝાડ નીચે, આમ તો ખીજરીવાળી માતાજી કહેવાય પણ એ વખતે ડાહ્યાભાઈ પ્રજાપતિ કે જ્યારે એ નાના હતા ત્યારે એ બીમાર પડ્યા અને બીમાર પડી અને ખૂબ જ દવાઓ કરી છતાં તે સાજા ન થયા અને ત્યારે માતાજી પોતાના શરીરમાં પ્રવેશ કરી અને જણાય કે હું વહાણવટી માતાજી ખીજડીવાળી મા તરીકે ઓળખાઉં છું, આજ પછી બધા જ દુઃખો હું તમામ લોકોને મુક્ત કરીશ અને જે મારી સેવા કરશે એ તમામને હું પરચા પૂરીશ. એ પછી નાના મંદિરમાંથી આજ પ્રાંતિ તાલુકાનું એવું કહેવાય કે આખા તાલુકાની આખા જિલ્લાનું સૌથી મોટું મંદિર જો કંઈ બની રહ્યું હોય તો રામપુરા ગામમાં બની ગયું છે. એ સિવાય આજુબાજુના રાજ્યો જેવા કે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પડોશી જે રાજ્યો છે એ રાજ્યોમાંથી પણ યાત્રિકો અહીંયા દર્શનાર્થે આવે છે. આમ આ હરસિદ્ધિ માતા એટલે કૃષ્ણ ભગવાનની કુળદેવી કહેવાય અને એ જ હરસિદ્ધિ માતા જે વહાણવટી જગડુશાનું વાહન તાર્યું એ જ નામે વહાણવટી પાડવામાં આવ્યું છે. આ અતિ ભવ્ય મંદિરમાં રાજ્યના મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રી આવવાના હોય, ખૂબ જ ભવ્ય પ્રોગ્રામ થવાનો હોય, આપ સર્વે તમામ જ્ઞાતિના તમામ ભક્તો મંદિરે આ યજ્ઞમાં ભાગ લેવા માટે પધારશો એવી હું પ્રજાપતિ પરિવાર એટલે કે વહાણવટી પરિવાર વતી આપ સૌને નમ્ર અરજ કરું, અપીલ કરું છું કે આપ સર્વે આ પ્રસંગમાં પધારી અમારા આ પ્રસંગને દીપાવશો. જય માતાજી. પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં આયુષ્યમાન ચલાવતા નથી, સરકારને રજૂઆત કરીશ, ધારાસભ્ય. જેને ગુજરાતમાં સારું ન લાગતું હોય તેને જે રાજ્યમાં સારું લાગે ત્યાં જવું જોઈએ, વાઘાણી. નરેશ પટેલનું કદ મુખ્યમંત્રીને સમકક્ષ, તેઓ કોંગ્રેસમાં જ જોડાશે, પ્રતાપ દુધાક. અમિત શાહના ફેરા વધી ગયા, 15 દિવસમાં ફરી ગુજરાત આવશે. ગ્રેમીમાં ગુજરાતનો ડંકો, દાહોદની પુત્રવધુ ફાલ્ગુની શાહને ગ્રેમીમાં એવોર્ડ એનાયત. સતત ત્રીજી હાર અને પેટ કમિન્સની બેટિંગને લઈને રોહિતે આપી ચોંકાવનારું નિવેદન. વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પ્રશાંત કિશોરે એવું કહ્યું કે નેતાઓની ચિંતા વધી. એલઆઈસી બાદ સરકારી બેંકની પ્રાઇવેટાઇઝેશનની પ્રક્રિયા શરૂ, બજેટમાં થઈ હતી જાહેરાત.
પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં આયુષ્યમાન ચલાવતા નથી, સરકારને રજૂઆત કરીશ, ધારાસભ્ય. જેને ગુજરાતમાં સારું ન લાગતું હોય તેને જે રાજ્યમાં સારું લાગે ત્યાં જવું જોઈએ, વાઘાણી. નરેશ પટેલનું કદ મુખ્યમંત્રીને સમકક્ષ, તેઓ કોંગ્રેસમાં જ જોડાશે, પ્રતાપ દુધાક. અમિત શાહના ફેરા વધી ગયા, 15 દિવસમાં જ ફરી ગુજરાત આવશે. ગ્રેમીમાં ગુજરાતનો ડંકો, દાહોદની પુત્રવધુ ફાલ્ગુની શાહને ગ્રેમીમાં એવોર્ડ એનાયત. સતત ત્રીજી હાર અને પેટ કમિશની બેટિંગને લઈને રોહિતે આપી ચોંકાવનારું નિવેદન. વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પ્રશાંત કિશોરે એવું કહ્યું કે નેતાઓની ચિંતા વધી. એલઆઈસી બાદ સરકારી બેંકની પ્રાઇવેટાઇઝેશનની પ્રક્રિયા શરૂ, બજેટમાં થઈ હતી જાહેરાત. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.